નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આપના માટે ફરી એકવાર લઈને આવી ગયો છું બિન સચિવાલય માટેની નેક્સ્ટ સિરીજ. અને મિત્રો, આપણે ઘણા બધા પરીક્ષાલક્ષી વિડીયો બનાવેલા છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 છે, લકુલિશ મંદિર ક્યાં આવેલું છે? પશુપાત, કાયાવરોહણ, શામળાજી કે ગોપનાથ? તો મિત્રો, આપણો જવાબ આવશે કાયાવરોહણ ખાતે લકુલિશ મંદિર આવેલું છે. અને આ લકુલિશ મંદિર છે મિત્રો, એ પશુપતિ સંપ્રદાય, આ પશુપાત લખેલું છે એ પશુપતિ સંપ્રદાયનું મંદિર છે. બરોબર, પશુપતિ સંપ્રદાય. આપણે કેમ જૈન સંપ્રદાય, બૌદ્ધ સંપ્રદાય, તો એ જે સ્વામિનારાયણ સંપ્રદાય, એવી રીતે આ પશુપતિ સંપ્રદાયનું હોય છે. અને એક રીતે સીધી રીતે કહીએ બરોબર, તો આ શિવ એટલે કે શૈવ ધર્મને માણવાવાળા હોય છે. એટલે આ લકુલિશ ભગવાન છે બરોબર, એ શિવના 28મા અવતાર એવું ગણાતું હતું. બરોબર, શિવના 28મા અવતાર ગણાતા હતા આ લકુલિશ પશુપતિનાથ સ્વામી. એના ઉપરથી પશુપાત સંપ્રદાય આવ્યો છે, એને આપણે યાદ રાખવાનું છે. કાયાવરોહણ ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછે, તો યાદ રાખવાનું છે કે વડોદરા ખાતે આવેલું છે. બરોબર, આટલો આજનો પ્રશ્ન હતો. પછી જોઈ લઈએ તો શામળાજી ક્યાં આવેલું છે. તો મિત્રો, એ ખબર હોવી જોઈએ કે અરવલ્લીમાં આવેલું છે. ખાલી આવી રીતે પ્લેસ પૂછાઈ જાય છે ઘણી વાર, તો એ આપણે પ્લેસ યાદ હોવા જોઈએ કે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. ગોપનાથ ક્યાં આવેલું છે, તો ગોપનાથ ભાવનગરમાં આવેલું છે, એ યાદ રાખવાનું છે. બાકી કાયાવરોહણ તો વડોદરા કહી દીધું, પશુપાત એવું કોઈ સ્થળ તો છે નહીં, તો એક સંપ્રદાય છે. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. મણિમંદિર ક્યાં આવેલું છે, તો નડિયાદ, મોરબી, ભુજ કે વડનગર? તો મિત્રો, એ તો આપણે ખબર જ હોય કે મણિમંદિર આવેલું છે મોરબી ખાતે, અને એ મણિમંદિરનું નિર્માણ કરાવનાર હતા વાઘજી ઠાકોર. બરોબર, વાઘજી ઠાકોર. અને જો એથી આગળ જીપીએસસી પૂછે, તો એ પૂછે વાઘજી ઠાકોર પહેલા કે બીજા, તો જવાબ આવશે બીજા. વાઘજી ઠાકોર બીજા હતા, એને પોતાના પ્રેયસી મણિબાઈની યાદમાં આ મણિમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જેમ આપણે ત્યાં મુઘલ સામ્રાજ્યના શાસક શાહજહાં હતા, એને તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું ભારતમાં, બરોબર, યમુના નદીને કિનારે, એવી રીતે આપણે ત્યાં સૌરાષ્ટ્રની અંદર મચ્છુ નદીના કિનારે પાડા પુલની બાજુમાં આ મણિમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અને એ કરાવનાર હતા વાઘજી ઠાકોર બીજા, કે જેને પોતાની પ્રેયસી, એની પત્ની નહીં, એની પ્રેયસી કે જેને ચાહતા હોય, બરોબર, એના માનમાં મણિમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એટલે તે આ વાઘજી ઠાકોર છે, એને સૌરાષ્ટ્રના શાહજહાં કહેવામાં આવે છે, યાદ રાખજો. કારણ કે જેમ શાહજહાંએ તાજમહેલ બનાવ્યો, એમ આ વાઘજી ઠાકોરે પણ પોતાના પ્રેયસીની યાદમાં મણિમંદિર બનાવ્યું. એટલે આ વાઘજી ઠાકોર બીજાને છે સૌરાષ્ટ્રના શાહજહાં કહેવામાં આવે છે. 2017 ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રના શાહજહાં કોને કહેવામાં આવે છે. ચાલો પછી આગળ વાત કરીએ, તો પ્લેસ આપેલા છે એ ક્યાં આવેલા છે એ જોઈ લઈએ. તો નડિયાદ છે, તો નડિયાદ ક્યાં જિલ્લામાં આવેલું છે, તો ખેડામાં આવેલું છે. ભુજ ક્યાં આવેલું છે, તો કે કચ્છમાં આવેલું છે. અને વડનગર ક્યાં આવેલું છે, તો મહેસાણામાં આવેલું છે. સ્પેશિયલ સ્થળ પૂછાઈ જાય અથવા આવી રીતે ઘણી વાર તાલુકો પૂછાઈ જાય, તો આપણે આવડી જાય, આપણો હેતુ ખાલી એટલો છે. જોઈએ પછીનો પ્રશ્ન. ભવનાથ મંદિર ક્યાં આવેલું છે, ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ કે એક પણ નહીં? તો ઘણા મિત્રોને એવું મગજમાં આવી જાય કે હોશિયાર હે જે ચતુર છે એ લોકોને સીધો ખબર પડી જશે, પણ નકર ઘણા લોકો ગીર સોમનાથ ટીક કરવા માટે આકર્ષાશે. ઘણા લોકોના મગજમાં એવું હશે કે ભાઈ જૂનાગઢ જ આવે, તો એ લોકો ટીક કરશે ઓપ્શન ડી, અને એ લોકો તદ્દન સાચા છે. જવાબ જૂનાગઢ જ આવશે. ભવનાથ મંદિર જૂનાગઢમાં આવેલું છે, પણ અહીં ખાલી તમારી આઈક્યુ તપાસવાની હતી કે તમને કેટલું યાદ છે. ઓપ્શન ઉપરથી યાદ કરવું ને એ બધું ગોખવું કહેવાય. તમે ઓપ્શન જોવો ને તમને જવાબ યાદ આવી જાય, એ ગોખવું કહેવાય. આપણે ગોખવાનું નથી, ઓપ્શન ન હોય તો પણ આપણે આવડવું જોઈએ. એટલે આ ભવનાથ મંદિર છે એ જૂનાગઢ ખાતે આવેલું છે. એટલે આપણો જવાબ અહીંયા શું આવશે, તો કે ભાઈ એક પણ નહીં. હવે કચ્છનું વડું મથકની વાત કરીએ, તો કચ્છનું વડું મથક ભુજ છે. ગીર સોમનાથનું વડું મથકની વાત કરીએ, તો વેરાવળ છે, એ તો આપણે બધાને યાદ જ છે અને બહુ સહેલું સહેલું પણ છે. હવે તો જોકે એવું પૂછાતું પણ નથી, પણ કદાચ ક્યારેક જોડકા સ્વરૂપમાં પૂછી લે. પોરબંદરની વાત કરીએ, તો પોરબંદરમાં 3 તાલુકા છે, એક પોરબંદર અને બીજો એક ડાંગ છે. આ બે જિલ્લાની અંદર 3-3 તાલુકા છે, એટલે કે ઓછા તાલુકા ધરાવતા આ બે જિલ્લા છે, પોરબંદર અને ડાંગ. બરોબર છે, ચાલો જઈએ પછીના પ્રશ્ન ઉપર.
સંત આપાગીગાની સમાધિ ક્યાં આવેલી છે? તુલસીશ્યામ, મિયાણી, ઘુમલી કે સત્તાધાર? તો મિત્રો, એ તો આપણે બધાને ખબર હોય કે સત્તાધાર ખાતે આ આપાગીગાની સમાધિ આવેલી છે. યાદ રાખજો, ઘણું બધું અગત્યનું છે. એક નદી વહે છે આંબાઝાર, બરોબર, આંબાઝાર. આંબાઝાર નદીને કિનારે આ સત્તાધાર આવેલું છે. કઈ નદી? આંબાઝાર. આંબાઝાર નદીને કિનારે સત્તાધાર છે. જિલ્લો કયો છે? તો સત્તાધારમાં જિલ્લો આવશે જૂનાગઢ. યાદ રાખજો, જૂનાગઢ જિલ્લો આવશે. પછી તુલસીશ્યામની વાત કરીએ તો મિત્રો, એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. મિયાણી છે તો એ પોરબંદરમાં આવેલું છે. મિયાણી, બરાબર, હર્ષદ માતાનું મંદિર છે. અને ઘુમલી તો એ દ્વારકામાં આવેલું છે, જ્યાંથી આપણે નવલખા મંદિર મળી આવ્યા છે, એવું ઘુમલી દેવભૂમિ દ્વારકામાં છે. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. રાણક દેવી મંદિર ક્યાં આવેલું છે? માણાવદર, સોમનાથ, વઢવાણ કે તરણેતર? જો મિત્રો, મેં ટીક ન કરેલું હોય ને તો લગભગ પરીક્ષા આપવા વાળા 50%+ લોકો હોય ને, 50%+ લોકો એ માણાવદર ટીક કરે. શા માટે? કારણ કે માણાવદર જૂનાગઢમાં આવેલું, જૂનાગઢ સાથે આપણે રાણક દેવી જોડાયેલા છે, બધાને એવું જ યાદ હોય. અને મિત્રો, એ ખોટું પણ પડી જાય. આપણો જવાબ સાચો આવે છે વઢવાણ, બરોબર. વઢવાણ ખાતે આ રાણક દેવીનું મંદિર હોય છે, આવેલું છે. અને એનું એક ઐતિહાસિક ઘટના છે કે સિદ્ધરાજ જયસિંહના લગ્ન રાણક દેવી સાથે થવાના હોય છે, અને પછી એ રાણક દેવી છે એનું અપહરણ કરી જાય છે જૂનાગઢનો રાજા. અને પછી જૂનાગઢના રાજા જે હોય છે, બરોબર, એને હરાવી અને સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને પાછા લઈ આવતા હોય છે. અને વઢવાણ પાસે આ રાણક દેવી છે, એમાં એવું બને છે કે જૂનાગઢના રાજાને પોતાના પતિ મનથી માની લીધા હોય છે, અને પછી સિદ્ધરાજ જયસિંહ સાથે રહેવા માંગતા નથી હોતા. એટલે આ રાણક દેવી છે એ વઢવાણ ખાતે સતી થાય છે. વઢવાણ ખાતે સતી થાય છે, એટલે સતી થાય એટલે પોતાને સળગાવી દે છે. અને એટલે આ વઢવાણ ખાતે એમની ડેરી બનાવવામાં આવી છે. એટલે રાણક દેવી મંદિર ક્યાં આવેલું છે? વઢવાણ ખાતે આવેલું. તમારે ખાલી એટલું યાદ રાખવાનું, વધારે નહીં. આ તો ખાલી એક સ્ટોરી ટાઈપ હતું એટલે મેં તમને કહી દીધું. પછી માણાવદર શેમાં આવેલું છે? તો એ તો આપણે પહેલા ચર્ચા થઈ કે જૂનાગઢમાં આવેલું છે. સોમનાથ, તો એ તો સોમનાથમાં જ આવેલું હોય. અને તરણેતર, તો તરણેતરનો મેળો ભરાય છે આપણે, રંગબેરંગી છત્રીઓ વાળો મેળો. તો આનો જવાબ આવશે સુરેન્દ્રનગર, બરોબર. સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો ભરાય છે. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન, ઘણો બધો અગત્યનો. માતાનો મઢ ક્યાં આવેલો છે? હવે આમ તો જોઈએ તો બધા લોકોને પોતપોતાના માતાજીના મઢ હોય, પણ એની વાત નથી કરતા, બરાબર છે. આ માતાનો મઢ સ્પેશિયલ થર્ડ અમદાવાદ, કચ્છ, ખેડા કે પાવાગઢ? તો મિત્રો, જવાબ આવશે કચ્છ ખાતે આપણે આ માતાનો મઢ આવેલો છે. યાદ રાખવાનું છે, કચ્છની જાગીર કહેવાય માતાનો મઢ. અને અહીંથી મિત્રો, એક આપણે જે ગુગળ ધૂપ કરવા માટે લઈ, બરોબર, ઘણી વાર ધૂપ પોતે મૂકે છે, તો ગુગળ કયો કે ધૂપ કયો, અહીંયા ધૂપ બહુ સારો એવો મળે છે, બરોબર. થોડો મોંઘો હોય પણ ધૂપ બહુ સારો મળે છે. એ ઉપરાંત ત્યાં મંગળ ગ્રહના અવશેષો પણ મળી આવ્યા છે. મંગળ ગ્રહના અવશેષો આ માતાના મઢ પાસેથી મળી આવ્યા છે, એટલે યાદ રાખજો. પછી ખેડાની વાત કરીએ તો ખેડા જિલ્લાનું વડું મથક કયું છે? તો ખેડા જિલ્લાનું વડું મથક છે નડિયાદ. યાદ રાખજો. પાવાગઢ કેમાં આવેલું છે? તો પંચમહાલમાં આવેલું છે. પાવાગઢ પંચમહાલમાં આવેલું છે, હાલોલ તાલુકો આવે છે, યાદ રાખજો. જોઈએ પછીના પ્રશ્ન ઉપર, કયું સ્થળ અમદાવાદમાં નથી? ભદ્રકાલી મંદિર, જગન્નાથ મંદિર, ગીતા મંદિર કે હર્ષદ મંદિર? તો મિત્રો, હર્ષદ માતાનું મંદિર મિયાણીમાં આવેલું છે, પોરબંદર. આપણે હમણાં ચર્ચા કરી, એટલે હર્ષદ માતા મંદિર આવશે નહીં, એ મિયાણી પોરબંદર ખાતે આવેલું છે, યાદ રાખજો. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન, સાંઈબાબાનું પવિત્ર સ્થળ તિથલ ક્યાં જિલ્લામાં આવેલું છે? નવસારી, વલસાડ, તાપી, સુરત? તો મિત્રો, લગભગને ખબર જ હશે, તિથલ એક બીચ ટાઈપનું છે, તો તિથલ આવશે વલસાડમાં, બરોબર. તિથલ આવશે વલસાડમાં. અને રેલવે પ્રોટેક્શન ફોર્સનું ત્યાં તાલીમ કેન્દ્ર પણ આવેલું છે, બરોબર, આ વલસાડમાં તિથલ ખાતે. એટલે આ સાંઈબાબાનું મંદિર, હાલ આપણો પ્રશ્ન એ છે તો કે તિથલ નામનું સ્થળ છે જે વલસાડમાં આવેલું છે, યાદ રાખવાનું છે. એ પણ તાપીનું વડું મથક કયું છે? પણ તાપીનું વડું મથક છે વ્યારા, બરોબર. તાપીનું વડું મથક છે વ્યારા. એ ઉપરાંત સુરતની વાત કરીએ તો સુરતનું જમણ, બરોબર, કહેવત છે, કાશીનું મરણ ને સુરતનું જમણ બહુ પ્રખ્યાત છે, યાદ રાખવાનું છે. પછી નવસારીની વાત કરીએ તો દાદાભાઈ નવરોજી, બરોબર, અને જમશેદજી ટાટા, જેને આપણે ઉદ્યોગના પિતામહ કહીએ છીએ, એ બંનેનો જન્મ અહીંયા થયો હતો, એટલે આ નવસારીને પણ આપણે યાદ રાખશું. આપણી ગૌરવવંતુ ગુજરાત છે કે જેને ઘણા બધા તારલાઓ આપેલા છે. ચાલો પછીનો પ્રશ્ન, ઉમિયા માતાનું મંદિર ઊંઝા ક્યાં આવેલું છે?
પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા? તો મિત્રો આપણો જવાબ આવશે મહેસાણા ખાતે. આ ઉમિયા માતાનું ઊંઝા ખાતે મંદિર આવેલું છે. ઊંઝા ખાતે મિત્રો વાત કરીએ તો મહેસાણા, હું તો આખું મહેસાણાની જ વાત કરીએ તો મહેસાણાની અંદર આપણે ત્યાં જીરાનું ઉત્પાદન બહુ વધારે પ્રમાણમાં થાય છે, બરોબર. જીરું, વરિયાળી અને ઈસબગુલનું પ્રમાણ છે એ સૌથી વધુ અહીં મહેસાણા ખાતે આવેલું છે. પછી ગુજરાતનું સૌથી મોટું યાર્ડ આપણે જેને કહી શકીએ, બરોબર, તો એ સૌથી મોટું યાર્ડ ઊંઝા ખાતે આવેલું છે. અને વરિયાળી, ઈસબગુલ અને જીરું, મેં તમને કીધું, એની સૌથી વધુ વેપાર આ ઊંઝા ખાતેના માર્કેટિંગ યાર્ડથી થાય છે. એટલે એને આપણે યાદ રાખવાનું છે, જેને ગંજ બજાર કહેવાય. જ્યાં વેપાર મોટા પ્રમાણમાં થતો હોય એને ગંજ બજાર. એટલે તમને જ્યારે પ્રશ્ન પૂછશે ને ત્યારે પ્રશ્ન એવો પૂછશે કે ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર ક્યાં આવેલું છે, તો મિત્રો જવાબ આવશે ઊંઝા ખાતે, બરોબર, યાદ રાખજો. ચાલો પાટણની વાત કરીએ તો પાટણનું ઓળું મથક શું છે, તો કે ભાઈ પાટણનું તો પાટણ જ છે. તો મિત્રો બનાસકાંઠાનું ઓળું મથક કયું છે અને સાબરકાંઠાનું ઓળું મથક કયું છે, તો બનાસકાંઠાનું ઓળું મથક છે પાલનપુર, કે જ્યાં આપણા પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો. અને સાબરકાંઠાનું ઓળું મથક છે હિંમતનગર, કે જેની સ્થાપના કરી હતી અહમદશાહ બાદશાહે, બરોબર. તો આ હિંમતનગર અને પાલનપુર આ બે ક્રમશઃ સાબરકાંઠા અને બનાસકાંઠાના વડામથક છે, યાદ રાખવાનું છે. ચાલો પછી જોઈએ તારંગા ક્યાં જિલ્લામાં આવેલું છે, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી કે મહીસાગર? તો જવાબ આવશે મહેસાણામાં આ તારંગા આવેલું છે. તારંગા ઉપર અજીતનાથની મૂર્તિ છે, અજીતનાથની મૂર્તિ આવેલી છે, કે જે જૈન ધર્મના બીજા તીર્થંકર છે, જેનું ચિહ્ન શું છે, તો કે હાથી મેરે સાથી, એટલે કે હાથી એનું ચિહ્ન છે, યાદ રાખવાનું છે. દરેક તીર્થંકરનું એક ચિહ્ન હોય છે, દાખલા તરીકે ઋષભદેવ છે તો એનો આખલો છે, બરોબર. પછી આપણે મહાવીર સ્વામી છે તો એમનું સિંહ છે, એટલે આવી રીતે ઘણીવાર ચિહ્ન પણ બેઠા બેઠા પૂછી લેતા હોય છે. ચાલો બનાસકાંઠાની તો આપણે વાત થઈ ગઈ, એનું ઓળું મથક કયું છે, તો બનાસકાંઠાનું હતું પાલનપુર, તો થઈ ગયું છે. પછી અરવલ્લી, તો અરવલ્લીનું ઓળું મથક કયું છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો, બહુ સહેલું છે, એમાં કંઈ અઘરું નથી, બરોબર. તો તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે અરવલ્લી અને મહીસાગરનું લુણાવાડા. ચાલો એ તો હું તમને કહી દઉં, કારણ કે એ તો બહુ સહેલું છે, બરોબર. જોકે આ સહેલું જ છે પણ કંઈક તમને આપવું જોઈએ. એટલે અરવલ્લીનું ઓળું મથક કયું છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ચાલો જોઈએ પછીના પ્રશ્ન ઉપર જઈએ. ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલી છે, વાગડ, રાપર, મુદ્રા કે ધ્રાંગ? તો મિત્રો જવાબ આવશે રાપર ખાતે આ ત્રિકમ સાહેબની સમાધિ આવેલી છે. રાપર ખાતે એક મેળો પણ ભરાય છે મિત્રો, રવેચીનો મેળો. આ રવેચીના મેળાને જ મિત્રો રબારીઓનો મેળો પણ કહેવામાં આવે છે. એટલે કે આ રવેચીનો મેળો રાપર ખાતે ભરાય છે. વાગડ, તો કે કચ્છમાં વાગડના મેદાન આવેલે છે. મુંદ્રા, તો મુંદ્રા પોર્ટ આવેલું છે. અદાણી પોર્ટ, એટલે કે અદાણી દ્વારા એનો સૌથી વધુ વિકાસ કરવામાં આવ્યો છે. ધ્રાંગ, તો ધ્રાંગ છે એક સ્થળ છે કે જે 2001માં જે ભૂકંપ આવ્યો, બરોબર, એનું કેન્દ્ર આ ધ્રાંગ ગામ હતું એવું કહેવામાં આવે છે, બરોબર. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. ગોરખનાથની સમાધિ ક્યાં આવેલી છે, ઓપ્શન જોઈએ, જુનાગઢ, કચ્છ, સોમનાથ, અમદાવાદ. હવે મિત્રો પહેલો ઓપ્શન જુનાગઢ આપેલો છે, મેં જવાબ ટીક કરેલો છે, એટલે લગભગ લોકો ગોરખનાથ આવો શબ્દ જોવે ને એના મગજમાં સીધો આપણે દત્તાત્રેય, આપણે જે ગિરનારનો ડુંગર છે ને એ જ મગજમાં આવે, અને સીધે સીધો જવાબ પહેલો જુનાગઢ ટીક થઈ જાય અને ખોટું પડી જાય, એક માર્ક સીધો હોય જાય. પણ અહીં દાદા ગોરખનાથની સમાધિ ક્યાં આવેલી છે એમ પૂછી છે, તો મિત્રો કચ્છમાં એમની સમાધિ આવેલી છે, બરોબર, યાદ રાખજો. બીજા ભૂલ કરે કે ન કરે, જે લોકોએ આ વિડીયો જોયો છે એ લોકો તો કમસે કમ ક્યાંય ભૂલ કરતા નહીં, બરાબર. ગોરખનાથની સમાધિ ક્યાં આવેલી છે, તો કચ્છમાં આવેલી છે, ભૂલ ન થાય હજી કહું છું. ચાલો દેવાત પંડિતનું ધામ, દેવરાજ ધામ ક્યાં જિલ્લામાં આવેલું છે, જામખંભાળિયા, વડોદરા, અરવલ્લી કે મહીસાગર? તો મિત્રો પહેલા તો એક તો ઓપ્શન નીકળી ગયો, કારણ કે જામખંભાળિયા એ જિલ્લો નથી, દ્વારકા જિલ્લો છે અને એનું વડું મથક જામખંભાળિયા છે, બરોબર. અને આપણો સાચો જવાબ આવશે અરવલ્લી, અને અરવલ્લીનું વડું મથક કયું છે એ મેં તમને કોમેન્ટમાં કહેવાનું કીધું છે. પણ આપણો અહીં દેવરાજ ધામ ક્યાં જિલ્લામાં આવેલું છે, તો એ આવેલું છે અરવલ્લીમાં. મહીસાગરનું લુણાવા મેં તમને અગાઉ કહી દીધું છે. આ વડોદરાની વાત કરીએ તો 1939ની અંદર સૌપ્રથમ રેડિયો કેન્દ્ર શરૂ કરવાનું શ્રેય આ વડોદરા રાજ્યને જાય છે, એટલે એ પણ આપણે યાદ રાખવાનું છે. ચાલો એના પછીના પ્રશ્ન ઉપર જઈએ. સંત મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે, અમદાવાદ, અરવલ્લી, અમરેલી કે નાંદોદ? હવે મિત્રો ઘણા લોકોને જેને પ્રશ્ન નથી આવડતો ને એ લોકો લોજિક ઉપર જતા હોય કે
અમદાવાદ છે, અરવલ્લી છે ને અમરેલી છે, આ ત્રણે અ વાળા છે અને નાંદોદ અલગ આપ્યું છે, તો આપણો જવાબ નાંદોદ આવતો હોવો જોઈએ. પણ મિત્રો એવું ક્યાંય નથી હોતું, કોમ્પિટિટિવ પરીક્ષામાં એવો કોઈ લોજિક નથી હોતો. ઘણી વાર કદાચ અઠે કઠે સાચું પડી જતું હોય પણ એવો લોજિક ક્યાંય નથી હોતો, એટલે એવો લોજિક કોઈ એક્ઝામમાં મારવાનો નહીં. બરોબર છે, આનો સાચો જવાબ આવશે સંત મૂળદાસની સમાધિ અમરેલી ખાતે આવેલી છે. બરોબર, આ નાંદોદ એટલે મિત્રો આપણું રાજપીપળા. બરોબર, આપણું રાજપીપળા જે નર્મદાનું વડું મથક છે એ રાજપીપળા. બરોબર, એનું બીજું નામ છે ઓમ, એનું મુખ્ય મથક છે. બરોબર, તો મુખ્ય મથકથી પણ ઘણી વાર તાલુકા ઓળખાતા હોય છે, એવી રીતે પણ આપણે યાદ રાખવાનું છે. તો સંત મૂળદાસની સમાધિ અમરેલી ખાતે આવેલી છે. પછી ખંભલાવ મંદિર ક્યાં આવેલું છે? બિન સચિવાલયમાં લગભગ પૂછાયેલ છે, એકવાર સિનિયર ક્લાર્કમાં પૂછાયેલ છે. દેત્રોજ, માંડલ, સિહોર કે માધવપુર? તો જવાબ આવશે માંડલ ખાતે આ ખંભલાવ માતાનું મંદિર આવેલું છે. હવે આ દેત્રોજ અને માંડલ બે તાલુકા છે, એ બે તાલુકા અમદાવાદમાં આવેલા છે. સિંહોર તાલુકો છે તો એ ભાવનગરમાં આવેલો છે, અને માધવપુર છે એ પોરબંદરમાં આવેલું છે. બરોબર, પોરબંદરમાં આવેલું છે માધવપુર. ઓમ પ્રોપરલી કોઈ તાલુકો નથી મિત્રો, એ સ્થળ છે, પણ એ આવેલું પોરબંદરમાં છે. યાદ રાખવાનું, આપણે ત્યાં માધવપુરનો મેળો ભરાય છે ચૈત્ર મહિનામાં, એ આપણે યાદ રાખશું. ચાલો, માધવરાયનું મંદિર ક્યાં આવેલું છે? ભાવનગર, પોરબંદર, જામનગર કે મોરબી? તો મિત્રો આપણે ઉપર જ ચર્ચા કરી, અને જ્યાં માધવરાયનો મેળો ભરાય છે ચૈત્ર મહિનામાં, ત્યાં જ તે માધવરાયનું મંદિર આવેલું છે. બરોબર, એટલે કે અહીં માધવપુર ખાતે રૂકમણીજી સાથે, શ્રી કૃષ્ણ સાથે એમના લગ્ન થયા હોવાની લોકવાયકા આપણે ઘડી છે અને આપણે એને માનીએ છીએ. તો આ માધવપુરનું મંદિર છે એ પોરબંદર ખાતે આવેલું છે, યાદ રહી જવું જોઈએ. ચાલો, અને પછી એક એક શાસકોને યાદ કરીએ. તો ભાવનગરની વાત કરીએ તો ભાવસિંહજી, બરોબર, ભાવસિંહજીને આપણે યાદ કરવા પડે. એ ઉપરાંત તખ્તસિંહજી થઈ ગયા. પછી જામનગરની વાત કરીએ તો જામનગરના તો ઘણા બધા શાસક થઈ ગયા. પહેલાં તો જામરાવળ એના સ્થાપક હતા, એ ઉપરાંત દિગ્વિજયસિંહજી થઈ ગયા, જામ રણજીતસિંહ થઈ ગયા જેના માનમાં આપણે ટ્રોફી રમીએ છીએ. બરોબર, પોરબંદરના પણ એક થઈ ગયા નટવરસિંહજી, પોરબંદરના થઈ ગયા નટવરસિંહજી કે એની કાયા પલટ કરી હતી. બરોબર, અને એવો પણ પૂછાય કે આઝાદી વખતે કોણ હતા? તો પોરબંદરના નટવરસિંહજી આઝાદી વખતે એના રાજા હતા. પછી મોરબીના તો આપણે વાઘજી ઠાકોરની ચર્ચા કરી જ નાખી છે. બરોબર, એટલે આવા અગત્યના શાસકો પણ ઘણીવાર પૂછાઈ જતા હોય છે. ચાલો, કોટિયાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? પાટણ, કચ્છ, બનાસકાંઠા, વલસાડ? હવે મિત્રો ઓપ્શન કન્ફ્યુઝનનો આપેલો જ નથી કે મહેસાણા. જો મહેસાણા ઓપ્શનમાં મૂક્યું હોય તો કન્ફ્યુઝ થવાના ચાન્સ આવે, બાકી કોઈ ચાન્સ આવે જ નહીં. તો કોટિયાર્કનું સૂર્ય મંદિર આવેલું છે કચ્છ ખાતે. કચ્છના જે કાઠી લોકો છે એ લોકોએ આ સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, એટલે આપણો જવાબ આવશે કચ્છ. બરોબર છે, ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. કુંતા માતાનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે? પાટણ, મહેસાણા, દ્વારકા કે પોરબંદર? તો મિત્રો જવાબ આવશે મહેસાણા ખાતે કુંતા માતાનું મંદિર આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? તો એ સ્થળનું નામ છે આસજોલ. બરોબર, ભારતમાં એકમાત્ર કુંતા માતાનું મંદિર છે આસજોલ ખાતે મહેસાણામાં આવેલું છે, યાદ રાખજો. હવે ઘણા લોકોને એવો ઓપ્શન થાય કે સાહેબ દ્વારકા હોવું જોઈએ, કારણ કે કુંતા માતાનો કૃષ્ણ સાથે સંબંધ છે, એટલે કદાચ હોઈ શકે. મિત્રો એવું કંઈ નથી, એવો કોઈ લોજિક ઘડવાનો નથી. જે સાચો જવાબ આવતો હોય એ જ સાચો જવાબ આવે. બરોબર, કારણ કે લોજિકમાં ઘણીવાર સાચું પડી જાય, પણ એવું બને ઘણીવાર ખોટું પડી જાય. નારદ બ્રહ્માની મૂર્તિ ધરાવતું સ્થળ કયું છે? મિયાણી, આસજોલ, કામરેજ કે એઠોર? તો મિત્રો જવાબ આવશે કામરેજ છે. બરોબર, એ નારદ બ્રહ્માની મૂર્તિ ધરાવતું સ્થળ છે અને એ સુરત જિલ્લામાં આવેલું છે. સુરત મુજ ઘાયલ ભૂમિ. મિયાણીની વાત કરીએ તો આપણે ચર્ચા કરી હર્ષદ માતાનું મંદિર આવેલું છે પોરબંદર ખાતે. બરોબર, યાદ રાખજો આસજોલ તો આપણે મહેસાણામાં વાત કરી જ નાખી છે, અને એઠોર એકદંત ગણપતિનું મંદિર આવેલું છે. આટલું આપણે યાદ રાખવાનું છે. આ ફરવાલાયક સ્થળો છે, એની અંદરથી ઘણીવાર બેઠા પ્રશ્ન નીકળી જતા હોય છે. ચાલો, અને બોચાસણ કયા જિલ્લામાં આવેલું છે? ખેડા, આણંદ, અમદાવાદ કે બોટાદ? તો મિત્રો આપણો જવાબ આવશે આણંદ ખાતે આ બોચાસણ આવેલું છે. બરોબર, બોરસદ તાલુકો આવે છે. પ્રશ્ન એવો પણ પૂછાય બોરસદ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો આણંદ જિલ્લામાં આવેલો છે આ બોરસદ તાલુકો. તો મિત્રો જેટલા પણ અગત્યના પ્રશ્નો હતા એને આપની સમક્ષ રજૂ કર્યા છે. આશા રાખીશ કે કોઈને કોઈ પરીક્ષામાં ઉપયોગી બને. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ઘણી બધી લિંક આપેલી છે જુદા જુદા વિડીયોની. એ ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે લિંક ઉપર જઈ વિવિધ વિડીયો તમે જોઈ શકો છો. પરીક્ષા હવે જીપીએસસીની જોઈએ તો એક પીઆઈની આવી રહી છે, પછી આગળના આપણે એપ્રિલની અંદર રાજ્ય વેરા અધિકારીને આવી રહી છે. તો મિત્રો આવી પરીક્ષાઓ નજીક આવી રહી છે અને આ કોરોના વાયરસ થોડો નજીક આવી ગયો છે, એટલે થોડીક સાવચેતીના ભાગરૂપે હમણાં બધું સ્તબ્ધ છે. પણ ટૂંકા ગાળાની અંદર એવી આપણે સંભાવના રાખીએ કે બિન સચિવાલય પણ
લેવાઈ જશે. તો મિત્રો આપણે આપણી તૈયારી છોડવાની નથી. તો મિત્રો ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગોડ બ્લેસ યુ.